હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લાઈફ લોંગ એજ્યુકેશન. ધોરણ 10 વિજ્ઞાન, પેપર નંબર 6, જૈવિક ક્રિયાઓ. ગયા લેક્ચરની અંદર આપણે પોષણના વિવિધ પ્રકારો અને એમાંનો એક પ્રકાર એટલે કે સ્વયંપોષી પોષણ જે છે એમના વિશે વિસ્તૃત આપણે ચર્ચા કરી. સ્વયંપોષી પોષણ જે છે એ ખાસ કરીને વનસ્પતિઓ, અમુક પ્રકારની લીલ, ફૂગ, બેક્ટેરિયા અમુક પ્રકારના એમની અંદર જોવા મળે છે. એમની આપણે વાત કરી હતી, મૂળ ચાર પરિબળો જવાબદાર, ચાર પરિબળો હોય તો સ્વયંપોષી પોષણ થાય. કયા કયા? પહેલું જે છે એ વનસ્પતિની અંદર ક્લોરોફિલ, બીજું જે છે એ સૂર્યપ્રકાશ, ત્રીજું જે છે કાર્બન ડાયોક્સાઇડ અને ચોથું જે છે એ પાણી. ચાર પરિબળો ભેગા થાય એટલે એમની જે રિએક્શન થઈ અને વનસ્પતિની જરૂરી જે છે એવો ગ્લુકોઝ જેવા અણુઓનું નિર્માણ થાય જેમાંથી એ ઊર્જા મેળવે છે. બરાબર, એમની આપણે વિસ્તૃત ચર્ચા કરી. હવે આ લેક્ચરની અંદર આપણે પોષણનો બીજો પ્રકાર એટલે કે વિષમપોષી પોષણ, બરાબર, આને તમે બીજું પરાવલંબી પોષણ એવું પણ કહી શકો, પરાવલંબી પોષણ એવું પણ કહી શકો. હવે આમાં જે છે એને પેલા કરતા એક્ઝર ઓપોઝિટ છે કે ભાઈ સ્વાવલંબી જે છે, સ્વયંપોષી જે છે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતો, એમને બીજા કોઈ સજીવો ઉપર આધાર રાખવો પડતો નહીં. પરંતુ આ જે પોષણ પદ્ધતિ જે છે વિષમપોષી, આને પોતાનો ખોરાક મેળવવા માટે, પોતાનો ખોરાક મેળવવા માટે બીજા કેટલાક સજીવો પર આધાર રાખવો પડતો હશે, બીજા કેટલાક સજીવો પર આધાર રાખવો પડતો હશે. શા માટે ભાઈ? વનસ્પતિઓ અને પ્રાણીઓમાં બીમાં એવું અલગ ભિન્ન શું છે? વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ મળે છે તો ભાઈ આપણને કાર્બન ડાયોક્સાઇડ મળી શકે, વનસ્પતિને પાણી મળે છે તો આપણને પણ પાણી મળી શકે, વનસ્પતિને સૂર્યપ્રકાશ મળે છે તો આપણને પણ સૂર્યપ્રકાશ મળી શકે. પરંતુ વનસ્પતિ પાસે ક્લોરોફિલ છે, આપણી પાસે ક્લોરોફિલ નથી. તો આવા જે ક્લોરોફિલ વિહીન સજીવો છે આ બધા કયા કહેવા છે ભાઈ? ક્લોરોફિલ વિહીન, કે જેની અંદર ક્લોરોફિલ આવેલું છે નહીં. તો આવા ક્લોરોફિલ વિહીન જેટલા પણ સજીવો છે એ દરેકની અંદર આવું વિષમપોષી પોષણ જે છે એ જોવા મળતું હશે. મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા સ્વયંપોષીની અંદર, એટલા સિવાયના કોઈ પણ સજીવો લઈ લ્યો એ બધા જ કેવા હશે? વિષમપોષી. દરેક પ્રકારના લગભગ પ્રાણીઓ જે છે, તમામ પ્રકારના પ્રાણીઓ આની અંદર આવી જાય. રેડી? ચાલો, તો આની અંદર આનું વર્ગીકરણ કેવી રીતે થાય પરાવલંબી પોષણ પદ્ધતિના આધારે? સૌથી પહેલો પેલો આધાર, પેલો પ્રકાર એનો એવો પડે છે, આધાર જોવા જોઈએ તો એ ખોરાક જે છે, ખોરાક જે છે એમનું સ્થાન કઈ જગ્યાએ છે એમના આધારે જો એમના પ્રકાર પાડીએ, અથવા તો ખોરાક જે છે એ ગતિશીલ છે કે પછી સ્થિર છે, ગતિશીલ છે કે પછી સ્થિર છે એમને આધારે એમના બે પ્રકાર પડે છે. નંબર એક, પહેલો પ્રકાર જે છે એ છે કે જો ખોરાક તમારો ગતિશીલ હોય, ખોરાક તમારો કેવો હોય? ગતિશીલ. અને નંબર બે કે જો ખોરાક જે છે એ તમારો સ્થિર હોય. બરાબર, આ બે પ્રકાર થયા. ખોરાક ગતિશીલ હોય એવો એક્ઝામ્પલ કયા? માની લો કે ભાઈ સિંહને હરણ જે છે એ હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો હરણ કેવું થયું? ગતિશીલ થયું. બરાબર, તો સિંહ જે છે એ હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો હરણ જે છે અહીંયા ગતિશીલ થાય છે. બરાબર, તો એના ઉદાહરણની અંદર આપણે લખી શકીએ કે ભાઈ દાખલા તરીકે હરણ, હરણ જે છે ખોરાક કેવો થયો? ગતિશીલ થયો. ખોરાક સ્થિર હોય એની અંદર કોણ આવશે? તો કે ભાઈ આપણે વનસ્પતિઓને ખાઈએ છીએ, તો વનસ્પતિ કેવી છે? તો કે સ્થિર છે. તો દાખલા તરીકે આપણે કહી શકીએ કે ભાઈ વનસ્પતિ. તો આ જે છે એ ખોરાકનું સ્થાન કઈ જગ્યાએ છે, એમની ગતિશીલ છે કે સ્થિર છે, એમના આધારે આપણે જે છે એ આના બે પ્રકાર પડે, ખોરાક ગતિશીલ હોય તો અને ખોરાક જે છે એ સ્થિર હોય તો. રેડી? ચાલો બીજો આધાર જોઈએ કે ભાઈ ખોરાક જે છે એને કેવી રીતે મેળવે છે, ખોરાકને કેવી રીતે મેળવે છે અને શરીરમાં એનો કઈ રીતે ઉપયોગ થાય છે, એનો કઈ રીતે ઉપયોગ થાય છે એના આધારે જો પ્રકારની વાત કરીએ તો એમાં સૌથી પહેલો પ્રકાર એવો પડે, બરાબર ધ્યાન આપો, કે આ સજીવો શું કરશે, જે ખોરાક હોય, ખોરાક
એને પહેલા એનું વિઘટન કરશે. વિઘટન એટલે એને નાના 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 ટુકડાઓની અંદર રૂપાંતર કરશે. વિઘટનનો મતલબ એવો થયો કે નાના નાના કણો જે છે એમની અંદર એનું રૂપાંતર કરશે. વિઘટન થઈ જાય પછી બીજા તબક્કામાં એનું અંતઃગ્રહણ કરશે. બરાબર, પેલા વિઘટન કરી નાખશે અને પછી એ શરીરની અંદર દાખલ કરશે. તો આ બે પ્રોસેસ થઈ, પેલા વિઘટન કરવું કે પેલા અંતઃગ્રહણ કરવું. આમાં શું થાય છે, પેલા વિઘટન થાય છે અને પછી અંતઃગ્રહણ થાય છે. આપણે બીજો પ્રકાર જોઈએ તો બીજા પ્રકારની અંદર એવું થતું હશે કે એવા સજીવો હોય કે એ ખોરાક જે છે એમનું પેલા અંતઃગ્રહણ કરશે. અંતઃગ્રહણ એટલે કે શરીરની અંદર દાખલ કરશે. શરીરની અંદર અંદર દાખલ થયા પછી એમનું વિઘટન થતું હશે. મતલબ કે નાના નાના કણોની અંદર જે છે એ રૂપાંતર થતું હોય. તો આવા જે સજીવો હોય કે પેલા વિઘટન કરે અને પછી અંતઃગ્રહણ કરે, તો એવા સજીવોને વિઘટકો કહેવાય. શું કહેવાશે ભાઈ? વિઘટકો. કયા કયા આવશે? તો કે ખાસ કરીને તમામ પ્રકારના સૂક્ષ્મ જીવો જો હોય, કોઈ પણ પ્રકારના સૂક્ષ્મ જીવો હોય, એ બધા આની અંદર આવશે. બેક્ટેરિયા લઈ લ્યો, ફૂગ લઈ લ્યો, વાયરસ લઈ લ્યો. તમે કદાચ જોયું હોય કે મૃત પ્રાણીઓ હોય, તો મૃત પ્રાણીઓ કોઈ જગ્યાએ પડ્યું હોય તો બે ચાર દિવસ મહિના પછી તમે જોવો ને તો બધું આમ ત્યાં ખાલી થઈ ગયું, ખાલી હાડકા વહીતા હોય. તો એનો જે શરીરનો માસ છે એ બધું ક્યાં ગયું? તો કે એ બધું જે છે એ બેક્ટેરિયા કે વાયરસ જે છે એના દ્વારા ખવાણ થઈ ગયું હોય. એટલે એમાં પોષણ પદ્ધતિ કઈ રીતે થઈ? પહેલાં એ લોકો ઝીણા ઝીણા ટુકડામાં રૂપાંતર કરશે, પછી એ ઝીણા ટુકડા જે છે એના શરીરની અંદર દાખલ કરશે. જ્યારે આપણે ખાઈએ છીએ, શું કહીએ છીએ, પેલા ખોરાક જે છે આખો ખાઈ લે એટલે અંતઃગ્રહણ થઈ જાય. પછી આપણા શરીરની અંદર જઈને પાચન થાય છે, જઠરની અંદર, નાના આંતરડાની અંદર, પછી નાના નાના કણોની અંદર રૂપાંતર થાય છે, એટલે કે પછી વિઘટન થાય. એટલે આપણે જે છે એ બધા આની અંદર આવશું. બરાબર, તો આનો બીજો પ્રકાર થયો, પેલા અંતઃગ્રહણ થવું અને પછી વિઘટન થવું. હવે આના પેટા ત્રણ પ્રકાર પડે, પેટા આના ત્રણ પ્રકાર પડે. પહેલો પ્રકાર જે છે એ શાકાહારી પ્રાણી. શાકાહારી એટલે કે માત્ર ને માત્ર વનસ્પતિઓ, લીલી વનસ્પતિઓ જે છે એમનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા શાકાહારી. નંબર બે માંસાહારી. માંસાહારી એટલે તો કે માત્ર ને માત્ર માંસ જે છે એમનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો માંસાહારી. અને નંબર ત્રણ જે છે એ છે મિશ્રાહારી. મિશ્રાહારીની અંદર શું હશે? તો કે એ વનસ્પતિ અને માંસ બંનેનો ખોરાક તરીકે જે છે એ ઉપયોગ કરતા હશે. હવે આના એક્ઝામ્પલ તો આપણને આવડતા જ હોય. વનસ્પતિ ખાતા હોય, માત્ર શાકાહારીમાં કોણ આવે છે? તો કે ગાય લઈ લ્યો, ભેંસ લઈ લ્યો, હરણ લઈ લ્યો, આ બધા સજીવો કેવા છે? માત્ર શાકાહારી છે. માંસાહારીઓમાં શું થતું હશે? એમાં કયા પ્રાણીઓ આવતા હશે? તો કે સિંહ છે, વાઘ છે, દીપડો છે, આ બધા પ્રાણીઓ કેવા થયા? માંસાહારી થયા. મિશ્રાહારીની અંદર કોણ આવશે? સૌથી પહેલાં તો ભાઈ મનુષ્ય જ આવે. પાણીપુરીની લારીએ ઊભા હોય અને એક જોને ઊભા હોય તો એ મિશ્રાહારી થયા. બરાબર, પછી ડેટકો લઈ લ્યો, બરાબર, જીવરાય ખાય, પછી વંદો લઈ લ્યો, આવા બધા પ્રાણીઓ જે છે એ કેવા થઈ ગયા? તો કે મિશ્રાહારી થયા. બરાબર, આ સિવાય ઘણા બધા છે. તો આ બધા કોના પ્રકાર છે? કે આની અંદર પહેલાં અંતઃગ્રહણ થાય છે અને ત્યાર પછી જે છે એ વિઘટન થાય છે. આ બધા એમાં થતો હશે. જો વનસ્પતિ શાકાહારી પ્રાણીઓ હોય તો ગાય જે છે એ પહેલાં આખા ઘાસને બધું ખાઈ જશે, પછી એના શરીરની અંદર પાચન તંત્ર દ્વારા શું થશે? એનું વિઘટન થશે. મતલબ પછી એનું વિઘટન થયું. માંસાહારીની અંદર એમાં થતું હશે, પહેલાં સિંહને, વાઘને, પ્રાણીઓ જે છે હરણ કે પહેલાં ખાઈ જાય, પછી શરીરની અંદર પાચન થાય અને વિઘટન થાય. અને આ મિશ્રાહારી આપણી અંદર પણ, મનુષ્ય જે છે એની અંદર પણ એવું જ થાય છે. તો આની અંદર પહેલાં અંતઃગ્રહણ અને પછી શું થયું? વિઘટન. ક્લિયર? ચાલો, પછી ત્રીજો પ્રકાર પડે છે એ છે પરોપજીવી. આનો જે છે એ ત્રીજો પ્રકાર પડે છે એ છે પરોપજીવી. પરોપજીવી એટલે શું થાય? કે એવા કોઈ સજીવો કે જે બીજા સજીવો જે છે એમને માર્યા વગર, એને મારતા નથી, માર્યા વગર એના શરીરની અંદર દાખલ થાય. અને આ સજીવ જેમાંથી પોષણ મેળવે છે, ખોરાક મેળવે છે, એમાંથી આ સજીવો પોષણ મેળવે એવા સજીવો હોય એને શું કહેવાય? પરોપજીવી કહેવાય. દાખલા તરીકે ફૂગ લઈ લ્યો. ફૂગ, ફૂગ જે છે જનરલી ચામડીને લગતો રોગ છે. ફૂગ કોઈ પણ જગ્યાએ લાગે, હવે એ આપણા શરીરમાં લાગે એટલે આપણે મૃત્યુ નથી પામતા,
એ મારી નથી નાખતા, પણ આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી એ પોષણ મેળવશે. આપણા આંતરડાની અંદર કૃમિઓ હોય તો કૃમિઓ જે છે એ આપણને નાશ નથી કરતા, આપણને મારતા નથી, પણ આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી એ પોષણ મેળવશે. પછી અમરવેલ, વનસ્પતિની વાત કરીએ તો અમરવેલ, તો અમરવેલ જે છે એ જ્યાં સુધી સીધી હોય તમે આડી મૂકો તો એનું જે છે વિકાસ ઓછો થાય, પણ તમે એને ઉપકથી એક ઝાડાવે બાંધી દો તો ફટાફટ જે છે એ આગળ વધે. શા માટે? તો કે વનસ્પતિ જેમાંથી પોષણ મેળવે છે એમાંથી એ પોષણમાં ભાગ પડે. એ જે વનસ્પતિના આધારે બાંધી હોય એ વનસ્પતિનો નાશ ન કરે. મતલબ પરોપજીવી એટલે શું થાય, એ બીજા સજીવો જે છે જેમાંથી પોષણ મેળવે એમાંથી એ ભાગ પડવે. આવા સજીવો હોય એને શું કહેવાય? તો કે પરોપજીવી. ફૂગ કીધી તમને, કૃમિઓ કીધી, અમરવેલ કીધી, આ બધા કેવા થયા? તો કે પરોપજીવી થયા. તો આ બધા કયા સજીવોની આપણે વાત કરી ભાઈ? વિષમપોષી પોષણ પદ્ધતિ જે છે એમના સજીવોની વાત કરી. આ બધું વર્ગીકરણ જે છે આપણે યાદ રાખશું, પરીક્ષામાં પૂછાય એટલે લખશું. બરાબર, પહેલાં આમની વ્યાખ્યા લખવી પડશે અને બીજા એક બે પોઈન્ટ જે લખવા પડશે. પછી આ લખવું પડે, ખોરાકનું સ્થાન કેવું છે, ગતિશીલ છે કે સ્થિર છે, એના આધારે બે પ્રકાર પડ્યા. પછી ખોરાક કેવી રીતે મેળવે છે, શરીરનો ઉપયોગ કેવી રીતે કરે, એના આધારે પહેલાં વિઘટકો આવ્યા, પહેલાં વિઘટન કરે અને પછી અંતગ્રહણ કરે. જ્યારે બીજા સજીવો છે પહેલાં અંતગ્રહણ કરે પછી વિઘટન કરે, એના આધારે ત્રણ પ્રકાર પડ્યા, શાકાહારી, માંસાહારી અને મિશ્રાહારી. બરાબર, પછી આવ્યા પરોપજીવી. તો આ વર્ગીકરણ જે છે આપણે યાદ રાખવું પડશે. તો આ વાત થઈ આપણી પરાવલંબી એટલે કે વિષમપોષી પોષણ પદ્ધતિ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્રણ પ્રયોગ જોવાના છે. ત્રણ પ્રયોગ કયા? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ક્લોરોફિલ જરૂરી છે. આ ત્રણેયની સાબિતી કરતા પ્રયોગ જે છે એ એમની વાત આપણે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો ત્યાં સુધી ચેનલને જોતા રહો. ઓલ ધ બેસ્ટ.